44 तो आ समांतर श्रेणी ना प्रथम त्रण पद एटले के आपणे समांतर श्रेणी शोधवानी छे। अहींया अगर गुणधर्म आपेलो छे एना आधारे सौप्रथम आपणे अगाउ वात करी ग्या छे मुजब આપણે એ અને ડી ની કિંમત શોધી નાખીએ તો કોઈ પણ પદ આપણે સરળતાથી મેળવી શકીએ છીએ। તો અહીંયા આગળ જે ગુણધર્મ આપેલો છે તેના આધારે જો વાત કરીએ તો અહીંયા આગળ આપણે જોઈએ કે ચોથા અને આઠમા પદનો સરવાળો, તો કે ચોથું પદ એટલે કે એ 4 અને આઠમું પદ એટલે કે એ 8 બરાબર એનો સરવાળો આપણને આપેલો છે 24। આના ઉપરથી સાદું રૂપ આપીએ તો ચોથું પદ એટલે આપણે વ્યાપક સ્વરૂપ અથવા તો એનમાં પદના સૂત્રના આધારે તમે લખી શકો a + 3d ચોથું પદ માટે, એ જ રીતે આઠમા પદ માટે તમે લખી શકો a + 7d બરાબર 24। અહીંયા આગળ આપણે જોઈએ a + a એટલે કે 2a અને 3d + 7d એટલે કે 10d બરાબર 24। અહીંયા આગળ બે સામાન્ય કાઢીએ આપણે, તો બે સામાન્ય લેતા a + 5d બરાબર 24। અહીંયા આગળ લખીએ તો a + 5d બરાબર 24 ના છેદમાં 2 બરાબર 12। આ એક સમીકરણ મળી જાય છે। ચાલો બીજા ગુણધર્મના આધારે વાત કરીએ તો છઠ્ઠા અને દસમા પદનો સરવાળો 44 છે, તો આ જ રીતે લખીએ છઠ્ઠું પદ એટલે કે a 6 વત્તા દસમું પદ એટલે કે a 10 બરાબર એનો સરવાળો તમને આપેલો છે 44। ઓકે ચાલો a 6 એટલે કે છઠ્ઠું પદ માટે તમે લખી શકો a + 5d અને એ જ રીતે દસમા પદ માટે તમે લખી શકો a + 9d બરાબર 44। ચાલ અહીંયા આગળ a + a 2a 5d + 9d 14d બરાબર 44। સાદું રૂપ આપીએ અહીંયા આગળ બે કોમન કરીએ, તો કે બે કોમન કરતા a + 14 માંથી બે કોમન કરીએ એટલે 7d બરાબર 44। તો અહીંયા આગળ a + 7d બરાબર 44 ભાગ્યા 2 બરાબર 22 સમીકરણ નંબર 2। અહીંયા આગળ આ જ રીતના સમીકરણને આધારે આપણે લૂપની રીત જોઈ ગયા છે, તો એના આધારે a અને d ની કિંમત શોધવાનો પ્રયત્ન કરીએ। તો સમીકરણ 2 માંથી સમીકરણ 1 બાદ કરીએ, તો કે અહીંયા આગળ લખીએ સમીકરણ 2 માંથી સમીકરણ 1 બાદ કરતા। ચાલો સમીકરણ 2 માંથી સમીકરણ 1 બાદ કરીએ અને આપણું સમીકરણ નંબર 2 જે છે a + 7d બરાબર 22 22 સમીકરણ 1 એટલે કે a + 5d બરાબર 12 અહીંયા આગળ છે a + 5d બરાબર 12 બાદબાકી કરવાની છે માટે બીજા સમીકરણના ચિહ્ન બદલાઈ જશે। હવે નીચેના ચિહ્નો ધ્યાનમાં લેવાના આપણે, તો આગળ જોઈએ a - a 0 7d - 5d એટલે કે 2d 22 - 12 તો 22 માંથી 12 બાદ કરીએ તો આપણને મળશે 10। અહીંયા આગળ આના આધારે જોઈએ તો d બરાબર આ બેને વિરુદ્ધ તરફ લઈ જઈએ તો 10 ભાગ્યા 2 બરાબર 5 એટલે આપણી d ની કિંમત મળશે 5। આના આધારે આપણે આગળ વાત કરીએ તો a ની કિંમત શોધીએ, તો a ની કિંમત અહીંયા આગળ આપણે શોધી શકીએ કોઈ પણ એક સમીકરણમાં d ની કિંમત મૂકી દઈએ। ધારો કે d બરાબર 5 સમીકરણ 1 માં મૂકતા, ચાલો સમીકરણ 1 માં d ની કિંમત મૂકીએ તો સમીકરણ 1 જે છે a + 5d = 12, તો a +
5d बराबर 12, એમાં કિંમત મૂકીએ a + 5d ની કિંમત 5 આવે છે બરાબર 12, તો અહીંયા આગળ આપણે જોઈએ a વત્તા 25 બરાબર 12, માટે a બરાબર 12 માઇનસ 25 બરાબર 25 માંથી 12 બાદ કરીએ તો 13 અને મોટી સંખ્યાનું ચિહ્ન એટલે માઇનસ 13, એટલે પ્રથમ પદ તમારું પ્રાપ્ત થાય છે માઇનસ 13. અહીંયા આગળ આપણે પ્રથમ ત્રણ પદો શોધવાના છે. અહીંયા આગળ આ પ્રથમ પદ એટલે કે a1 બરાબર તમને મળે છે માઇનસ 13. હવે બીજા પદ માટે વાત કરીએ તો બીજું પદ એટલે કે a2 અને a2 માટે વ્યાપક સ્વરૂપને આધારે તમે લખી શકો કે a + d. ચાલો એમાં કિંમત મૂકીએ તો a ની કિંમત તમારી આવે છે માઇનસ 13 અને d ની કિંમત તમારી આવેલી છે 5, તો 5 13 માંથી 5 બાદ કરીએ 8, કારણ કે માઇનસ અને પ્લસ એટલે બાદબાકી થશે અને મોટી સંખ્યાનું ચિહ્ન માઇનસ 8. આ તમારું આવ્યું છે બીજું પદ. એ જ રીતે ત્રીજા પદ માટે વાત કરીએ તો ત્રીજું પદ એટલે કે a3 બરાબર a + 2d. ચાલો તો a + 2 સોરી a ની કિંમત મૂકીએ, a ની કિંમત તમારી આવી છે માઇનસ 13 વત્તા 2 અને d ની કિંમત તમારી આવી છે 5. ઓકે, તો અહીંયા આગળ આવશે માઇનસ 13 વત્તા 10 અને 13 માંથી 10 બાદ કરીએ તો આપણને મળે છે માઇનસ 3 e3. તો અહીંયા આગળ પ્રથમ ત્રણ પદો, પહેલું પદ તમારું આવે છે માઇનસ 13, બીજું પદ આવ્યું છે માઇનસ 8, ત્રીજું પદ આવે છે માઇનસ 3. તો આ રીતે તમે એના પદોની સંખ્યા પદો શોધી શકો છો. થેન્ક યુ.